સરકાર દ્વારા હવે ઈ કેવાયસીને મહત્વ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ રાશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા જણાવાયું છે. પુરવઠા વિભાગના મતે કચ્છમાં રાશનકાર્ડ સાથે જોડાયેલા વ્યક્તિની સંખ્યા 24 લાખની આસપાસ છે. તમામ રાશનકાર્ડમાં એક એક વ્યક્તિ પ્રમાણે આધાર સાથે જોડાણ કરવાનું છે, જેમાં અત્યાર સુધી 2.5 લાખ વ્યક્તિના ઈ કેવાયસી સંપન્ન કરાયા છે. જિલ્લા પુરવઠા અધિકારી એએસ હાસમેના જણાવ્યા પ્રમાણે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે તેમના આધાર કાર્ડની ઈ કેવાયસીને પ્રાધાન્ય અપાયું છે. કચ્છમાં આવતા સપ્તાહથી 4,45,000 વિદ્યાર્થીઓ, કે જેમાં પ્રાથમિકથી કોલેજ સુધીના છાત્રોનો સમાવેશ થાય છે, તેઓના ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવશે. તેમજ રાશનકાર્ડમાં નોંધાયેલા 24 લાખ પૈકી 2.5 લાખ સદસ્યની ઈ કેવાયસી કરી લેવાઈ છે. ગામડાઓમાં વીસીઈને સૂચના આપવા સાથે કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. લોકોને પણ પોતાનું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવી લેવા જણાવાયું છે. મહત્વનું એ છે કે ઈ કેવાયસી ન હોવાના કારણે બેંકના ખાતા પણ બંધ થઈ રહ્યા છે. લોકો જ્યારે બેંક કે નજીકની રાશનની દુકાને ઈ કેવાયસી માટે જાય ત્યારે આધારમાં ભૂલ હોવાને કારણે મામલતદાર કચેરીમાં સુધારો કરવા માટે મોકલવામાં આવે છે, પરંતુ ભુજ સહિતની મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન, ધસારા સામે નજીવા સ્લોટ અને કર્મચારીઓની અછતના કારણે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે. તંત્ર જ્યારે ઈ કેવાયસી પર ફોકસ કરતું હોય ત્યારે મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રોમાં વધારાનો સ્ટાફ પણ મૂકવો જોઈએ, જેથી કામગીરીમાં સરળતા રહે. અહીંયા આવ્યા છીએ કાર્ડની કેવાયસી માટે, નાના બાળકોને લઈને આવ્યા છીએ. હજી સુધી અહીંયા સર્વર ડાઉન પડ્યું છે. હવે બપોરના 2 વાગ્યા છે. બધા ભૂખ્યા તરસ્યા સવારથી નાના બાળકોને લઈને અને ઘણી બધી બહેનો અહીંયા બેઠી છે. હજી અહીંયા કઈ જાતનો કોઈ આરો નથી આવ્યો અને કોઈ જવાબ પણ અમને નથી મળતું. બેસાડીને બેઠા છે, સર્વર ડાઉન છે, બસ એક જ એ લોકોનો શબ્દ આવે છે. આ હાલાકી અમે પબ્લિક ભોગવીએ છીએ એનો જવાબદાર કોણ છે? અમે છીએ કે ઈ લોકો છે? શા માટે એક જ જગ્યા ઉપર આ લોકો આવી રીતે રાખે છે અને બીજી જગ્યા ઉપર ક્યાંય નથી કેવાયસી માટે? અને એક રાશન કાર્ડ માટે અમને 5,500 ધક્કા ખવડાવે છે. અહીંયા શું, અમે મજૂર વર્ગ છીએ, અમારું દરરોજનું રોજીરોટી કમાવીને ખાવા વાળા માણસો છીએ. અમે અહીંયા રોજગાર કોણ આપશે? અમે અમારી હાજરીઓ તોડીને અહીંયા આવ્યા છીએ. અમારા બાળકોનું નિશાળ એ લોકોનું છૂટાવીને અહીંયા અમે બેઠા છીએ સવારથી. અમારા બાળકો અહીંયા ભૂખ્યા તરસ્યા છે. અહીંયા નાના બાળકોને બહેનો લઈને આવી છે. આ બાજુ જુઓ ભલે, હવે આ લોકોનો શું માર્ક છે? અહીંયા એક અમારું અહીંયા સવારથી કામ નથી થયું. સવારે 10 વાગ્યાથી એ લોકોનું 10:30 વાગે એ લોકોનું ખીડકી ખુલે છે અને ખાલી 2 થી 3 જ કેવાયસી થયા છે અને બાકી બધાને અહીંયા હાલાકી ભોગવવી પડે છે. મેં કેવાયસી કે લીધે યહાં પર આયા થા, યહાં સે મના કર રહે હૈ, કહે રહે હૈ કે યહાં કેવાયસી નહીં હોગી, ગાંવ મેં જાકે કરાઓ. અબ યહાં સે હમ જાયેંગે, જાને મેં સમય લગેગા કમ સે કમ 3 દિન કા, ઓર કાફી ખર્ચા આયેગા, ઇસીલીએ મેને યહાં કહે રહે હૈ, મુઝે મના કર રહે હૈ, ક્યું નહીં હો રહા હૈ. હમ ભી હિન્દુસ્તાને રહેને વાલે હૈ, વહાં કા કોટેદાર બોલ રહા હૈ કે તુમ કહીં ભી જાઓ, કહીં ભી હો જાઓ, કહીં વહાં સે હો સકતા હૈ, યહાં પે મના કર રહે હૈ. યહાં કા સિસ્ટમ અલગ ક્યું હૈ? મતલબ દેશ તો એક હી હૈ ના.